નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા YouTube ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, જેની અંદર આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 3. તો કે વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે. તદુપરાંત અગાઉના ભાગની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 3. તો સમયને વિતાવ્યા વગર આપણે સ્ટાર્ટ કરશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની રકમ તમને કઈક આવી આપેલી છે, તે જોઈએ આપણે. કે જેના શિરોબિંદુઓ 0 અલ્પવિરામ -1 અને 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ તમારે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ત્રિકોણના શિરોબિંદુઓ આપી દેવામાં આવેલા છે. તો મેં આકૃતિ તમારા માટે બનાવી દીધી છે, જેની અંદર ત્રિકોણના શિરોબિંદુઓ એટલે કે A ના યામ 0 અને -1 છે, B ના યામ 2 અને 1 છે, તેમજ C ના યામ 0 અને 3 છે. પરંતુ અહીંયા ખાસ વાત અગત્યની એ છે કે તમને લોકોને રકમની અંદર નામ નિર્દેશન કરવામાં આવેલું નથી. તો સૌપ્રથમ આપણે નામ નિર્દેશન કરશું, તો એના માટે આપણે લખવું પડશે કે ધારો કે A 0 અલ્પવિરામ -1, B 2 1 અને C 0 3 ત્રિકોણના શિરોબિંદુઓ છે. એટલે ત્યારબાદ હવે જોવાનું છે કે તેના ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી, હવે AB નું મધ્ય બિંદુ D છે તો એના યામ આપણે મેળવવા પડે, તે જ રીતે BC નું મધ્ય બિંદુ E થશે અને AC નું મધ્ય બિંદુ F થશે, તો એ બધાના યામ આપણે મેળવવા પડે. તો આપણે એના માટે જોઈએ તો કે અહીં ત્રિકોણની બાજુઓ AB અલ્પવિરામ BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D અલ્પવિરામ E અલ્પવિરામ F છે. એટલે તો આપણે આ મધ્ય બિંદુના યામ આપણે મેળવવા પડશે. તો મધ્ય બિંદુ તો કે એના માટે AB નું મધ્ય બિંદુ D છે તો D ના યામ, વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ દાખલાની લંબાઈ વધારે થશે એટલે આપણે શોર્ટકટમાં એટલે સૂત્ર નહીં લખીએ, ડાયરેક્ટ કિંમત મૂકશો 0 + 2/2 અલ્પવિરામ -1 + 1/2 -1 + 1/2 એટલે કે અહીંયા થાય ને x1 + x2/2 અને y1 + y2/2 એ રીતે. તો અહીંયા થઈ ગયા આપણા માટે 2 ના છેદમાં 2 એટલે 1 અલ્પવિરામ 0, કારણ કે -1 + 1 0 થશે, 0 ના છેદમાં 2 એટલે 0. એટલે તો આ રીતે તમને D ના યામ મળી ગયા 1 અને 0. તે જ રીતે હવે આપણે જોઈએ તો કે E ના યામ, તો કે E ના યામ બરાબર કૌંસની અંદર 2 + 0/2 2 + 0/2 અલ્પવિરામ 1 + 3/2 1 + 3/2 તો અહીંયા થઈ જશે 2 + 0 એટલે 2 2/2 એટલે કેટલા થઈ ગયું 1, અલ્પવિરામ 3 + 1 એટલે કેટલા થઈ જશે 4, 4/2 એટલે આપણને કેટલા મળશે 2. એટલે આમ E ના યામ આપણને મળી જશે 1 અને 2. ત્યારબાદ આપણે જોશું F ના યામ, તો કે F ના યામ બરાબર કૌંસની અંદર 0 + 0/2 0 + 0/2 અલ્પવિરામ -1 + 3 -1 + 3/2. તો 0 + 0/2 એટલે 0 ના છેદમાં 2 આવશે એટલે આપણને આન્સર મળશે 0. ત્યારબાદ 1 માઇનસ છે અને 3 છે એ પ્લસ છે, વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય, 3 માંથી 1 બાદ થાય એટલે કેટલા થઈ જશે 2, 2 ના છેદમાં 2 એટલે આપણને કેટલા મળી ગયા 1. આમ D ના યામ 1 0, E ના યામ 1 2,
f ના m 0 અને 1 મળી જાય જો મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો હજી આપણે યામ મળ્યા હવે આપણે ત્રિકોણ df નું ક્ષેત્રફળ મેળવીએ તો ત્રિકોણ df નું ક્ષેત્રફળ બરાબર 1/2 હવે આની અંદર તમે સૂત્ર નહીં મૂકી શકો કામ કારણ કે આનું કારણ એ છે કે અહીંયા તમને યામ જે આપેલા છે અને x1 y1 લીધો અને x2 y2 લીધો અને આપણે x3 y3 લીધો તો આને આપણે લેવામાં થોડો પ્રોબ્લેમ થશે પરંતુ તમારા લોકોએ બધાના એક એક x x યામને ધ્યાનમાં લઈને કામ કરવાનું તો આને x1 x2 y1 y2 અને x3 y3 આ રીતે ધ્યાનમાં લઈને તમારે કામ કરવાનું તો હવે અહીંયા જો અહીંયા કા મોટા કૌંસમાં એક કૌંસ અમે એક કિંમત દીધી x1 હવે x2 તો પ્લસ કરીને એક કૌંસ પ્લસ x3 તો કે 0 છે તો 0 કરીને કૌંસ મોટો કૌંસ પૂરો હવે 23 31 12 તો આને હું 1 2 અને 3 તો 23 એટલે y2 - y3 તો અહીંયાથી જશે 2 - 1 1 - 0 કેમ તો કે અહીંયાથી જશે y3 - y1 એટલે થઈ ગયું 1 - 0 ત્યારબાદ હવે આવશે y1 - y2 તો અહીંયા આવશે y1 0 છે અને y2 છે 2 ઓકે હવે કૌંસની અંદર જ સૌપ્રથમ ક્રિયાઓ થશે એટલે જોઈએ તો 2 માંથી 1 જાય એટલે 1 + 1 1 માંથી 0 જાય એટલે 1 + 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે કેટલો થઈ જશે 0 રેડી અથવા તમે આગળ એક પદ લખી શકો તો આ રીતે કામ કરી શકો -2 કૌંસ પૂરો કૌંસ પૂરો મતલબમાં હવે જોઈએ बराबर ने 1/2 एक का एक प्लस एक અને અહીંયા પ્લસ માઈનસ માઈનસ થઈ જશે પણ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે કેવો થઈ ગયો 0 હવે અહીંયા થઈ ગયો 1/2 કૌંસની અંદર થઈ જશે 2 બે બે ઉડી ગયા તો આપણને ત્રિકોણ DF નું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે DF નું ક્ષેત્રફળ અહીં પાછળ એકમ લખવાનું ભૂલતા નહીં ચોરસ એકમ તો આપણને DF નું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ આપણને મળી ગયું હવે આપણે ABC નું ક્ષેત્રફળ પણ મેળવવું પડશે કારણ કે બંનેના ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે તો હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવીએ તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસની અંદર અને આપણે x1 y1 x2 y2 અને x3 y3 આ રીતે લઈ લેશું રેડી તો હવે આની અંદર કિંમત મૂકવાની છે તો આપણે 0 ત્યારબાદ કૌંસ બનાવી દઈશું હું તમને ટ્રિક શીખવાડી દઉં ચાલો 0 કૌંસ + 2 x2 ની કિંમત છે એટલે કૌંસ + x3 એટલે 0 અને કૌંસ મોટો કૌંસ પૂરો આની અંદર તમે ફાયદામાં રહેશો કારણ કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એ 0 થઈ જાય એટલે તમને આમાં ફાયદામાં આવશો તમે તો હવે આવશે 23 31 12 એટલે y2 - y3 તો y2 છે અહીંયા 1 અને y3 છે 3 એટલે 1 - 3 ત્યારબાદ 3 - - 1 3 - કૌંસમાં - 1 ત્યારબાદ - 1 - 1 - 1 - 1 આ રીતે બધી કિંમત એડ થઈ ગઈ હવે તમને લોકોને અહીંયા એક બાબતનું ધ્યાન રાખવાનું છે જ્યારે આટલો મોટો દાખલો હોય જેની અંદર ક્ષેત્રફળવાળા બે વાર પાઠ કરવાના હોય તેમાં તમારા મધ્યબિંદુના યામ શોધવાના હોય તો આ તમને વધારે અઘરું પડે એટલે સર તમે અહીંયા પણ x1 y1 ને એવું બોલતા હતા ને અહીંયા પણ તમે x1 y1 ને એવું બોલો છો એ આપણા માટે એક સૂત્ર યાદ રાખવાની ટ્રિક છે મેં તમને કિંમત મૂકતા મેં તમને શીખવાડી દીધું છે એ જ રીતે તમારા લોકોએ કિંમત અંદર મૂકવાની ચલો બરાબર 1/2 મોટા કૌંસમાં 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે આપણે ડાયરેક્ટ 0 કરી નાખીએ અહીંયા એટલે પ્લસ નું પ્લસ 2 કૌંસની અંદર 3 + 1 થઈ જશે કેમ તો કે માઈનસ માઈનસ થઈ ગયું પ્લસ રેડી અને પ્લસ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0 આપણે વધારે પદની અંદર કોઈ ઝંઝટ ઊભી કરી નહીં હવે જો અહીંયા કૌંસની અંદર કામ થશે તો 3 ને 1 થઈ ગયા 4 તો અહીંયા આવશે 1/2 મોટા કૌંસમાં 2 કૌંસમાં 4 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો અહીંયા અંશ અને છેદના બે બે ઉડી જશે તો અહીંયા મળી ગયા આપણને 4 ચોરસ એકમ તો આમ આપણને લોકોને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે છે 4 ચોરસ એકમ એટલે હવે આપણે લેવાનો છે ત્રિકોણનો ગુણોત્તર તો કે ત્રિકોણ DF નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
તો DF નું ક્ષેત્રફળ 1 છેદમાં કેટલું આવશે 4 તો આમ તેનો ગુણોત્તર ત્રિકોણ DF નું ક્ષેત્રફળ અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ નો ગુણોત્તર 1:4 મળે તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ દાખલો છે માત્ર તમારે લોકોએ જે રકમમાં તમને બતાવવામાં આવેલું છે એ પ્રમાણે તમારે કામ કરવાનું છે જેની અંદર તમને લોકોને પહેલા સૌપ્રથમ મધ્યબિંદુના યામ મેળવી લીધા યામ મેળવ્યા બાદ તમે લોકોએ ક્ષેત્રફળ માટેનું સૂત્ર એપ્લાય કરી દીધું અહીંયા બે ત્રિકોણ હતા ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC માટે આપણે કામ કરવાનું હતું તો કે DF નું ક્ષેત્રફળ આપણને મળી ગયું 1 ચોરસ એકમ ABC નું ક્ષેત્રફળ મળી ગયું આપણને 4 ચોરસ એકમ એટલે અને એના પરથી આપણે ગુણોત્તર મેળવી લીધો આ દાખલો આ પ્રકારનો દાખલો છે તમને હેતુલક્ષીની અંદર એટલે આ નોટ તમારે યાદ રાખવાની છે અને આ આકૃતિ તમારે યાદ રાખવાની છે કે જ્યારે ત્રિકોણના બાજુઓના મધ્યબિંદુને જોડતો ત્રિકોણ દોરવામાં આવે એટલે જોડતી રેખાખંડ વડે ત્રિકોણ આખો તૈયાર થાય આ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ચોથા ભાગનું હોય છે એટલે આ રીતે તમારે નોટ યાદ રાખવાની છે આખી તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો તો ચોક્કસથી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તદુપરાંત અગાઉના ભાગની લિંક અગાઉના ભાગ તમારે જોવાના બાકી હોય તો ચોક્કસથી તમને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે થેન્ક યુ